આજે પાછા નવા એકમ સાથે મળ્યા છીએ। એકમ નંબર 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ। જો દરેકે દરેક સમાજ હોય એ વિશ્વનો કોઈ પણ સમાજ હોય દરેક સમાજ હોય કે વિશ્વનો કોઈ પણ સમાજ હોય એની એક રીત પ્રમાણે એની એક ઢબ પ્રમાણે એ કાર્યશીલ હોય સમયાંતરે એની અંદર પરિવર્તન આવે છે અને સહજ રીતે પરિવર્તન આવવું જોઈએ। જો પરિવર્તન ન હોય તો એના વિના માનવ સમાજની આપણે કલ્પના ન કરી શકીએ। કારણ કે આદિમ સમાજ હતો તો એ સમયની આદિમ વ્યવસ્થા પણ જુદી હતી, એના સાધનો પણ જુદા હતા, એનું પર્યાવરણ કે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની રીત રસમો પણ અલગ હતી। સમયાંતરે એની અંદર પરિવર્તનો આવ્યા, માનવની વિચારસરણીનો વિકાસ થયો, નવા નવા શોધ સંશોધનો થયા, ઘણી બધી ભૂલો કરી। હંમેશા ભૂલોમાંથી શીખવાનું વલણ છે એ માણસે અપનાવ્યું। તમે આપણે બધા જાણીએ છીએ કે ઘણી વખત આપણને ભૂતકાળ છે ને ઘણી બધી બાબતો શીખવતો હોય અને એનો જો ભવિષ્યમાં ધ્યાન રાખીએ અને એના વિશે ભવિષ્યમાં જે ભૂલ કરી છે ભૂલનું વિચાર કરીને ભવિષ્ય વિશે વિચારીએ ત્યારે એક એક હકીકત છે કે એની અંદર એ ભૂલ નહીં થાય ફરી વખત એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ। એમ જો સમાજનું પણ એવું છે, સમાજની અંદર પણ ઘણા બધા એવા બનાવો બને છે, એવી બધી ઘટનાઓ બને છે કે જેનું પુનરાવર્તન ન થાય તો સારું આપણે એવું વિચારતા હોઈએ। જેમ કે 2020 નું વર્ષ છે એ સમગ્ર વિશ્વ માટે એમ કહી શકીએ કે એનું ક્યારેય જિંદગીમાં કે ફરી વખત ક્યારેય પણ એનું પુનરાવર્તન ન થાય। પણ એની અંદરથી પણ આપણે શીખવા મળ્યા, એની અંદરથી પણ ઘણું બધું શીખ્યા। જે કાંઈ ભૂલો હતી એ ભૂલોને સ્વીકારી, ઘણાએ ન પણ સ્વીકારે, સરકારને સ્વીકારે એની ભૂલ છે। ઘણી વખત અહમને કારણે માણસ પોતાની ભૂલ ન સ્વીકારે, પણ ભૂલ સ્વીકારવાનું કે નહીં સ્વીકારવાનું એ માણસ પોતાના કુટુંબમાંથી શીખે છે, એની વર્તનની રીત છે, એની એક ઢબ છે, એને આના કુટુંબે શીખવાડેલી છે। એ વિશ્વનો કોઈ પણ સમાજ હોય એક પોતાની વર્તન રીત હોય અને એ વર્તન રીત પ્રમાણે તે છે ને પોતે વ્યક્તિ કે બાળક કે એનો સમાજનો કોઈ પણ વ્યક્તિ છે એ રીતે વર્તન કરતો હોય, બરાબર। તો આપણે અગાઉના પાઠની અંદર જે સામાજિક સંસ્થાઓ હતી જેમ કે કુટુંબ હતું, મિત્ર જૂથ હતું, શાળા હતું, માસ મીડિયા એ પણ આપણે જોયું, સમવયસ્ક જૂથ પણ એને કહીએ છીએ આપણે મિત્ર જૂથ। તો તમે વિચારો કે આ બધાની અંદરથી ક્યાંક ને ક્યાંક માણસ છે એ નવીન તરાની પ્રેરણા છે હંમેશા મેળવતો રહેતો હોય અને એમાંથી શીખવાનું પણ છે। અમુક બાબતો એવી છે કે જે શીખવા લાયક છે, અમુક બાબતો એવી છે કે જે શીખવા લાયક નથી, પણ એને પોતાના ચોક્કસ નિયમો હોય છે। મિત્રતાના પણ અમુક નિયમો હોય છે, કુટુંબના પણ અમુક ચોક્કસ નિયમો હોય છે। તો આજે સામાજિક સંસ્થાઓ છે જેમ કે કુટુંબ છે, જેમ કે શાળા છે, પડોશી મિત્રનું જૂથ છે, બરોબર, તો એને પોતાના નિયમો છે, એને પોતાની વર્તન રીતો છે। તો આખરે આ વર્તન રીતો છે એ શીખાય છે ક્યાંથી, અથવા તો હું એમ કહી શકું કે માણસને માણસ બનાવવાનું કામ કરવાની જવાબદારી સમાજે સામાજિક સંસ્થાઓને આપેલી છે અને આ સામાજિક સંસ્થા વ્યક્તિનું માત્ર ને માત્ર હું એમ કહી શકું અથવા તો આપણે એમ ઘણી વખત જોતા હોઈએ કે વ્યક્તિને જૈવિક શરીરમાંથી એક સામાજિક માણસ બનાવવાની પ્રક્રિયા છે અને આવી જે સંસ્થાઓ છે એ કાર્ય પોતાનું બખૂબી કરે છે। પણ જ્યારે આ સંસ્થાઓની અંદર પણ સમસ્યાઓ સર્જાય
तो एना कारणे आवनारा भविष्यमां गंभीर समस्याओ सर्जाई शके। एक विचारवा जेवी बाबत छे। समाजनी अंदर घणा बधा एवा कुटुंब होय छे, घणा बधा एवा व्यक्ति होय छे કે જે સુખની સ્થિતિ જોઈ હોય પણ દુઃખની સ્થિતિ જોઈ ન હોય તો એનો સામનો ન કરી શકે। અથવા હું એમ પણ કહી શકું કે દુઃખભરી સ્થિતિની અંદર શું કરવું, કેમ વિચારવું, કઈ રીતે આગળ વધવું એની માટે એક યક્ષ પ્રશ્ન હોય। જ્યારે અમુક લોકો જે છે આ બે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો એ એનો રસ્તો છે કાઢી લેતા હોય છે। તો એ ક્યાંથી શીખવા મળ્યું? તો કે એના આ આપણા સમાજની અંદર નહીં પણ વિશ્વના દરેક સમાજોની અંદર જે છે આવી એક સામાજિક સંસ્થાઓ અસ્તિત્વ ધરાવતી હોય જેને રસ્તો કાઢતા શીખવાડે છે। ઘણી વખત ઘણી બધી સમસ્યાઓ એવી હોય કે જે સમસ્યાઓ તમે કોઈને શેર ન કરો પણ ઘણી વખત પરિવાર સાથે શેર કરવાથી એનો હલ છે એ મળતો હોય છે। તો એ પરિવાર એટલે શું? તો કે આપણું કુટુંબ। તો કુટુંબ છે એ એક મહત્વની સામાજિક અથવા તો મૂળભૂત સામાજિક સંસ્થા છે। વ્યક્તિએ એની અંદરથી કાર્યશીલ રહેવા માટે એની અંદરથી શીખવું પડે, એની અંદરથી આગળ ચાલવું પડે, બરાબર? તમે સમજો કે આપણે એકમ નંબર 6 શરૂ કરીએ છીએ, ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ। તો સંસ્થા એટલે શું? સામાજિક સંસ્થા કેમ કીધી? તો સંસ્થાનો સાચો અર્થ એવો થાય કે જેનો એક હેતુ હોય અને મૂળભૂત હેતુ માટે બધા એકત્ર થઈને કામ કરતા હોય, જેના ધ્યેયો એક સમાન હોય અને એક જૂથ થઈને કામ કરતા હોય તો એક સંસ્થા બને। સંસ્થા એક જીવંત પ્રણાલી છે, બરાબર? પણ આપણે જે સમજવાનું છે એ છે સામાજિક સંસ્થા। સામાજિક શબ્દ લાગી ગયો જો આગળ, બરાબર? હવે સમજો કે મેકાઈવર અને પેજ છે એ સામાજિક સંસ્થાને શું કહે છે? તો કે સામાજિક સંસ્થાને એમ કહે છે કે જો મેં આપણે કીધું એમ કે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। સમૂહ પ્રવૃત્તિની શાળાની અંદર જે છે એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ હોય, સમૂહ પ્રવૃત્તિ। શાળાની અંદર પ્રવેશ કર્યા પછી શાળાના સમયપત્રકને અનુસરવું પડે, એક સંસ્થા છે। એની રીત છે, એની ઢબ છે, એ પ્રમાણે એ કામ કરશે। જો આ હું કીધું સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી, કુટુંબની અંદર પોતાના ચોક્કસ નિયમો હોય છે, ચોક્કસ વર્તન ઢબ નક્કી કરેલી હોય છે, ચોક્કસ પ્રણાલી એટલે ચોક્કસ રીત છે, બરાબર? અને એ જે રીત છે ને એને સામાજિક સંસ્થા કહેવાય। જ્યારે જોન્સન સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે। જો આ બે વ્યાખ્યાઓ છે, બે અર્થો છે સામાજિક સંસ્થાના સંદર્ભમાં લાગુ પાડી શકાય। હવે ધોરણાત્મક એટલે નિયમો વાળી, ઢબ એટલે રીત, બરાબર? હવે સમજો કે અમુક વિશિષ્ટ પ્રકારના એમ કીધું, તમે શાળાએ જે અમુક કાર્ય કરી શકતા હોય તમે ઘરે ન કરી શકતા હોય, અમુક કાર્ય ઘરે કરી શકતા હોય શાળાએ ન કરી શકતા હોય, કે અમુક વ્યક્તિઓ સાથે શેર ન કરી શકતા હોય। સમજો અમુક કીધું, જો આયા અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ। સામાજિક સંબંધોને એટલે તો કે ભાઈ વડીલો સાથે કેમ વર્તન કરવું તો એક સામાજિક સંબંધ છે, તો એને અમુક ધોરણો અને રીતો લાગુ પડે છે, બરાબર? તો મિત્ર સાથે પોતાનો વ્યવહાર કેવો હોવો જોઈએ, અન્ય અપરિચિત વ્યક્તિ સાથે આપનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તો એ સામાજિક સંબંધોને લાગુ પડતી એક ધોરણાત્મક ઢબ છે। સ્ત્રીઓ પ્રત્યેની આપણી વિચારસરણી કેવી હોવી જોઈએ વગેરે। તો આ બે વ્યાખ્યા પરથી આપણે એક વ્યાખ્યા એવી ફલિત કરી શકીએ કે સંસ્થા ચોક્કસ કાર્ય પ્રણાલી છે અને તે કાર્ય પ્રણાલીઓ લોક રીતિ, લોક નીતિ। લોક રીતિ એટલે લોકોએ કેમ વર્તવાનું છે તે, અને લોક નીતિ એટલે લોકોએ નક્કી કરેલા ધોરણો છે, અને સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલ હોય, બરાબર? તો આપણે એમ કીધું કે સંસ્થા ચોક્કસ કાર્યપ્રણાલી છે અને તે કાર્યપ્રણાલીઓ લોક રીતિ, લોક નીતિ, સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલ।
હવે આપણે એક જાણીતું ઉદાહરણમાં મૂકી શકીએ, જેમ કે કોઈ જ્યારે લગ્ન સંબંધથી જોડાય, સમજો લગ્ન સંબંધથી ખરેખર જે છે આપણે એમ વિચારીએ છીએ કે પતિ અને પત્ની જોડાય છે લગ્ન સંબંધથી, પણ હવે જોજો અહીંયા શું કીધું, લોક રીતિ લોક નીતિ અને સામાજિક ધોરણો, બરોબર, આ બે નથી જોડાતા, ખરેખર આખા આખા કુટુંબો જોડાય છે. તો એને જે પ્રસ્થાપિત કરેલા મૂલ્યો છે, પતિના સમાજની અંદર જે પ્રસ્થાપિત થયેલા મૂલ્યો છે, કુટુંબના પ્રસ્થાપિત થયેલા મૂલ્યો છે, એમ પત્નીના કુટુંબમાં પણ પ્રસ્થાપિત થયેલા અમુક મૂલ્યો હશે, અમુક કોમન હશે પણ અમુકમાં ફેર હશે. તો આ પ્રસ્થાપિત મૂલ્યો જે લોક રીતિ લોક નીતિથી ઘડાયેલા છે એનું પાલન કરવું પડે, એ આપણને કોણ શીખવાડશે, તો કે સામાજિક સંસ્થાઓ, બરોબર છે. તો જો તો હજી શું કહે છે કે પ્રસ્થાપિત થયેલા હોય તેથી જ સર્વ સ્વીકૃતિ હોય છે અને તેના દ્વારા લોકોની જરૂરિયાતોનો સંતોષ શક્ય બને છે. લોકોની અમુક જરૂરિયાત હોય, લગ્ન પ્રસંગની અંદર ચાંદલો કરવાની પ્રથા શું છે, તો સામાજિક દ્રષ્ટિએ જોઈએ ને તો આપણને એવું લાગે કે ભાઈ પૈસા મેળવવા માટે, અમુકની દ્રષ્ટિ એવી હોય, પણ નહીં, એની પાછળ સમાજનો એક ઉમદા વિચારધારા જોડાયેલી છે. એ એમ કહેવા માંગે છે કે જે વ્યક્તિ જે સમાજ કુટુંબથી જોડાય છે, જે કુટુંબો છે એ લગ્ન સંબંધથી જોડાણા છે, એને મદદ કરવાની છે, આર્થિક ટેકો કરવાનો છે, સાથે સાથે એક હાજરી પુરવાર થાય છે કે તમે આવ્યા છો અથવા તો તમે આ સંબંધથી ખુશ છો, સમજો. તો આ જે છે સંતોષની વાત છે, જરૂરિયાતોનો સંતોષ શક્ય બને છે. માણસની જરૂરિયાત માત્ર ખોરાક ન હોય, મેં અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે ઘણી વખત એની સાથે એને હુક પણ જોશે, એની સાથે એને પ્રેરણા પણ જોશે, એની સાથે એને સંતોષ પણ જોશે, બરોબર. તો એ બાબત છે. તો એ સંસ્થા, તો હવે સંસ્થાના લક્ષણો કેવા હોય, કોને તમે સંસ્થા કહો, તો એનું પહેલું લક્ષણ એ છે વલણ અને વર્તનની ઢબ. તો ઢબ એટલે હું અહીં લખી નાખું છું રીત. શું થાય? રીત. ચાલો તો સમજો કે વલણ અને વર્તનની ઢબ, હવે સમજો એકદમ સરળ છે, સંસ્થા વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે. વલણ શું વિચારે છે, શું કરવા માંગે છે, વલણો અને વર્તનની ઢબ વ્યક્ત કરવી. વ્યક્ત કરવી એટલે કે રજૂ કરવી. મારે કાંઈ શીખવવું હોય તો એને હું મારા વર્તનની અંદર ઉતારીશ તો વિદ્યાર્થીઓ આપોઆપ શીખશે, બરોબર. ઈ મેં શું કર્યું, તો કે વ્યક્ત કર્યું. વ્યક્ત ઘણી રીતે થઈ શકે, બોલીને પણ થઈ શકે અને વર્તનની અંદર પણ થઈ શકે, બરોબર. પણ બોલવા કરતાં વર્તનની અંદર હશે તો એનાથી તરત જ તે છે વ્યક્તિ શીખશે. તો સમજો કે કુટુંબમાં જો પરસ્પર પ્રેમની લાગણી હોય, કુટુંબના સભ્યો વચ્ચે એકાબીજી વચ્ચે વફાદારી હોય અને કુટુંબના સભ્યો વચ્ચે જવાબદારીનું વલણ હશે, તો 100% કુટુંબની અંદરના જે બીજા સભ્યો છે, આવનારી પેઢી છે અથવા તો જે હયાત પેઢી છે, એની અંદર પરિવર્તનો આવશે, બરોબર છે. સાથે એમ કહે છે કે આ વલણ અનુસાર કુટુંબના સભ્યોની પારસ્પરિક વર્તનની શું રચાય છે, ઢબ રચાય છે. સમજાય છે કે નહીં? એકાબીજીની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ એકલો જે છે એમ ન કહી શકે મારે પ્રેમની જરૂર નથી, મારે વફાદારીની જરૂર નથી, એકાબીજીને આપવું પડશે. જો તો અહીંયા જે છે આપણને સમજાય છે કે ભાઈ સંસ્થા છે એનું પહેલું લક્ષણ છે વલણ અને વર્તનની ઢબ છે એ રજૂ કરે છે. બીજું છે સાંસ્કૃતિક પ્રતીક. દરેકે દરેક સમાજની અંદર જે તમે જુઓ છો કે એના પોતાના ચોક્કસ સાંસ્કૃતિક પ્રતીકો હોય, જેમ કે આદિવાસી સમુદાય છે તો એ લોકો ટોટેમ પ્રથામાં માને છે, બરોબર, એક પ્રકારના ચૂંડણા કે ચિહ્નની અંદર માને છે. હવે જો સાંસ્કૃતિક પ્રતીકોની અંદર આપણે એમ કહી શકીએ કે સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે જે સંસ્થાની ઓળખ પૂરી પાડે છે, સંસ્થાની ઓળખ પૂરી પાડે. જેમ કે હું તમને એમ કહું ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર, ISI નો માર્ક આવે ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એવી જ રીતે યુનેસ્કો છે, એવી જ રીતે યુનિસેફ છે, એવી જ રીતે WHO છે, WHO, બરોબર, એવી જ રીતે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરોબર.
तो आ बधी जे छे ने संस्था छे एनी संस्था ने ओळख पूरी पाड़े छे। एम जोजो के दरेके दरेक संस्था छे एना सांस्कृतिक प्रतीको होय छे ने अनुरूप। दाखला तरीके राष्ट्रगीत राष्ट्रध्वज एक राजकीय संस्था नु प्रतीक छे, बराबर। तो आ जे प्रतीक छे एनी साथे एमना सभ्योनी एकात्मकता ने एक सूत्रता छे बंधायेली होय छे, जोडायेली होय छे। चल એની પછીનું ત્રીજું છે સાધન સગવડ। તો હવે જો કોઈ પણ સંસ્થાને કોઈ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે એને આવશ્યક સાધનો કે આવશ્યક લોકોની જરૂર પડશે, બરોબર। તો જો સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ પ્રકારના ખાસ સાધનોની સગવડ ધરાવે છે। કેમ સગવડ ધરાવે છે? તો કે જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલા સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય। દાખલા તરીકે કુટુંબ માટે શું જોશે? ઘર જોશે। ધર્મ માટે મંદિર જોશે, બરોબર। આટલાથી પૂરું ન થાય, મંદિરની અંદર તો કે અમુક સુવિધાઓ જોશે, ઘરની અંદર અમુક સુવિધાઓ જોશે। એ સુવિધાયુક્ત બનશે પછી ઘર કહેવાશે, એની અંદર લોકો વચ્ચે કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ અને લાગણી ભર્યા સંબંધ હશે તો એ કાર્ય સફળ થશે। સમજાય છે? તો સાધન સગવડ હોવી જરૂરી છે, તો એ સંસ્થાનું લક્ષણ છે। એવી જ રીતે શાળા છે તો શાળા ચલાવવા માટે સાધન સગવડ જરૂરી છે। જેમ કે ભાઈ બાળકો આવશે તો એની માટે ટાઈમ ટેબલ હોવું જોશે, એની માટે શિક્ષકોનો સ્ટાફ જોશે, એવી જ રીતે એને બેન્ચ જોશે, બોર્ડ જોશે, તો કેટલી બધી સુવિધા। તો એક સંસ્થા ઊભી કરવા માટે એની પાસે સાધનો હોવા આવશ્યક છે, તો જ એ પોતાના ધ્યેયો છે એ સર કરી શકે। પછી છે વર્તનના ધોરણો। શું કહે છે? જો સંસ્થા લોક રીતિઓ અને લોક નીતિઓ અને કાયદાઓનો સંકુલ છે, આપણને ખ્યાલ છે, પણ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે। વિશિષ્ટ પ્રકારના માર્ગદર્શન આપે કે પતિ પત્ની લગ્ન સંબંધથી જોડાય છે, એક પિતા પુત્ર વચ્ચેના જે સંબંધો છે, એક પુત્રી અને માતા વચ્ચેના સંબંધો છે, ભાઈ અને ભાભી વચ્ચેના સંબંધો છે। જો હવે સમજજો કે એની એક ચોક્કસ વ્યવસ્થા છે, જો ધોરણોની વ્યવસ્થા છે, માર્ગદર્શન આપે છે। શું માર્ગદર્શન આપે? કે વર્તન કેવી રીતે કરવું, કઈ વ્યક્તિ સાથે કેમ તમારે વર્તન કરવાનું છે, એને અનુરૂપ કેમ થવાનું છે, બરાબર। તો એના ધોરણો છે। તો એક દાખલા તરીકે કુટુંબમાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે છે। સંતાનોએ કેમ વર્તવાનું છે, માતા પિતાએ કેમ વર્તવાનું છે, એ માતા પિતા છે એની સાથે એના અન્ય સંબંધો છે, પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ છે, સમજો। તો એના એક ચોક્કસ ધોરણો છે, નિયમો છે, એ નિયમોનું એને પાલન કરવાનું છે, તો એ સંસ્થા આવી રીતે કરશે। તો વર્તનના ધોરણો, અને છેલ્લું છે વિચારસરણી। તો વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે, બરાબર। પણ શું કહે છે? ધોરણો વ્યક્તિને કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું એ શીખવવાનું કામ કરે છે। પણ સાંભળજો, વિચારસરણી શું કહે છે? કે જ્યારે વિચારસરણી વ્યક્તિને તેમ શા માટે વર્તવું તે દર્શાવે છે, બરાબર। તો એ સંસ્થાના નિયમો છે, તો એ દર્શાવે છે અને તેના વર્તનને સમર્થન આપે છે। હવે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય, એ કઈ વિચારસરણીને અનુસરશે કોને નહીં અનુસરે એ વ્યક્તિ ઉપર આધારિત છે, બરોબર। જેમ કે ધર્મની અંદર એક એકેશ્વરવાદી છે ને અનેકેશ્વરવાદી છે, અમુક લોકો કે સમૂહ એમ કે છે કે ઈશ્વર એક જ છે, ત્યારે અમુક સમૂહ અને અમુક લોકો એમ કે છે કે ઈશ્વર અનેક છે। તો વિચારસરણી છે, આપણે શું કરવું એ આપણી વિચારસરણી ઉપર આધાર રાખે છે। તો સંસ્થાના આ એક લક્ષણો છે, સામાજિક સંસ્થાઓ જે આ રીતે કાર્ય કરે છે। તો વલણ અને વર્તનની ઢબ છે, સાંસ્કૃતિક પ્રતીકો, સાધન સગવડ, વર્તનના ધોરણો અને વિચારસરણી। તો આ એકમ નંબર 6 છે, ખાસ ધ્યાન રાખજો। ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓનો આપણે અભ્યાસ ખૂબ જ ઊંડાણપૂર્વક કરવાના છીએ। છઠ્ઠો પાઠ પગી ગયા છે, હવે 7 અને 8 એટલે આપણો કોર્સ મોટાભાગનો પૂરો થઈ જાય અને આપણો પાઠ્યપુસ્તક પણ, એની અંદરથી વધારે શીખવાનો આપણે પ્રયાસ કરીશું। હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।